નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતીનું કદમ 12 છે એ જોશું. તો જોઈએ, શરૂઆત કરીએ આપણે કદમ 12 ની. તો જોઈએ પહેલો પ્રશ્ન, નીચેના ચિત્ર વિશે 5-6 વાક્ય લખો. તો તમને અહીં એક ચિત્ર આપેલું છે, એના ઉપરથી તમારે વાક્ય લખવાનું છે. તો આ ચિત્ર આપણા પ્રસિદ્ધ મહાકાવ્ય રામાયણનું છે. આ ચિત્રમાં માતા સીતા અને લવ કુશ એક ઝાડ નીચે બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. માતા સીતા તેના બંને પુત્રોને લઈને અને લવ અને કુશને ધનુર્વિદ્યા છે શીખી રહ્યા છે. લવ કુશ ધનુર્વિદ્યામાં ખૂબ જ પાવરતા હતા. બાળપણમાં તેમણે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો બાંધ્યો હતો અને શ્રીરામની સેના સાથે યુદ્ધ પણ કર્યું હતું. આવા બહાદુર હતા બંને બાળકો. પ્રશ્ન નંબર 2 જોઈએ. કાવ્યમાં પાત્રોના મુખે બોલાયેલા સંવાદ પદ્યરૂપ છે. તો નીચેના પાત્રો દ્વારા બોલાયેલા કોઈ પણ એક સંવાદને ગદ્ય રૂપે લખો. તો જોઈએ, રાવણ પોતાની શક્તિનું અભિમાન બતાવતા કહે છે કે હું એટલો શક્તિશાળી છું કે મેં કૈલાસ જેવા પર્વતને પણ હલાવ્યો છે. તો આ તો માત્ર ધનુષ્ય છે, મેં દેવતાઓને પણ બંદીવાન બનાવ્યા છે. જનક રાજા સભાજનોને ત્રંબક નામનું ધનુષ બતાવીને કહે છે કે આ ધનુષની ચાપ ચડાવશે, તેને સાથે હું સીતાના લગ્ન કરાવીશ. એના પછી સીતા, રાવણ ધનુષ ઉપાડવા આવે છે ત્યારે સીતા શિવ ઉમિયા અને પ્રાર્થના કરતા કહે છે, હે શિવજી, તમે તો બધાના શંકર હરો છો, તો આજે તમે મારી લાજ રાખજો અને રાવણથી આ ધનુષ જરા પણ હલે નહીં એવી પ્રાર્થના કરે છે. પ્રશ્ન નંબર 3, પ્રશ્નના ઉત્તર આપો. જનક રાજાએ સીતાના સ્વયંવર માટે શી શરત મૂકી? શા માટે જનક રાજાએ સીતાના સ્વયંવર માટે શરત મૂકી હતી કે જે આ ધનુષ ઉપાડી અને તેની ચાપ ચડાવશે તેની સાથે સીતા લગ્ન થશે, અને આવી શરત સીતાને સારો વર મળે તેના માટે મૂકી હતી. ધનુષ ઉઠાવી શકવા બાબતે રાવણને શું વિશ્વાસ હતો? ધનુષ બાબતે રાવણને વિશ્વાસ હતો કે પોતે મેરુ અને મંદરાચલ પર્વતને બરાબર છે દડાની જેમ ફેંકી શકે છે અને બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી શકે છે. આટલો બધો શક્તિશાળી હોય તો આ ધનુષને તો શું કહેવાય એવું રાવણ વિચારે છે. રાવણ શા માટે ધનુષ ઉઠાવી ન શક્યો? સીતા માતાએ શિવ ઉમિયાને પ્રાર્થના કરી કે રાવણને ધનુષ ન ઉપડે, એટલા માટે ધનુષનો ભાર વધી જાય છે, તેથી રાવણ ધનુષ ઉપાડી શકતો નથી. ધનુષ ઉપાડતા રાવણને શું મુશ્કેલી પડી? ધનુષ ઉપાડતા રાવણના હાથમાંથી ધનુષ લથરે છે અને રાવણ નીચે પડી જાય છે, અને રાવણની ઉપર ધનુષ પડે છે અને રાવણ ધનુષની નીચે દબાઈ જાય છે. રામાયણનો કોઈ પણ અન્ય પ્રસંગ લખો. તો જો અહીં રામાયણનો અન્ય પ્રસંગ લખેલો છે, રામાયણ તો ઘણા બધા પ્રસંગો જાણીતા છે. આજે અહીં આપણે એક પ્રસંગ વિશે વાત કરીએ છીએ. જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે મેઘનાદના બાણથી લક્ષ્મણજીને મૂર્છા આવી જાય છે, અને ત્યારે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ લક્ષ્મણજી ઊભા થતા નથી. એવા સમયે કોઈ કહે છે કે લંકામાંથી વૈદ્યને બોલાવો તો એનો ઉપાય જાણતા હશે. ત્યારે વૈદ્યને બોલાવવામાં આવે છે અને કહે છે કે જો સવાર સુધીમાં સંજીવની બુટી લાવી આપવામાં આવે અને તે જો લક્ષ્મણની ને પીવડાવવામાં આવે તો લક્ષ્મણજી બચી શકે. આવા સમયે બધા લોકો વિચાર કરે છે કે સંજીવની લેવા માટે કોણ જાય, ત્યારે હનુમાન આ બુટી લેવા જાય છે અને હિમાલય પર્વત ઉપરથી સંજીવની બુટી લેવા જાય છે. તેઓ સંજીવનીને ઓળખી શકતા ન હોવાથી આખો પર્વત લાવે છે. વૈદ્ય સંજીવની લઈ અને લક્ષ્મણને પીવડાવે છે અને લક્ષ્મણ સજીવન છે થાય છે. બરાબર છે. તો આ પ્રસંગ છે તમારે લખવાનો છે. આ રીતે તમને પણ કોઈ પ્રસંગ પ્રિય હોય તો એ પણ તમે અહીં લખી શકો છો. પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોને જોડ બનાવો. બંદીવાન તો કેદી, મુશ્કેલ તો વિકટ, ભૂષણ તો ઘરેણું, સ્તુતિ તો પ્રાર્થના, અભિમાન તો અહંકાર. રામાયણના પાત્રો વિશે વધુ જાણો અને પાત્રોના નામ લખો. રાજા દશરથ, સુમિત્રા, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, કૌશલ્ય, મંત્રા, હનુમાન, સુગ્રીવ, કુંભકર્ણ, વિભીષણ, ઇન્દ્રજીત, વિશ્વામિત્ર અને લવકુશ. બરાબર છે, આ પાત્રના નામ છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.